જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાંવ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે આજે વિધિવત જય જયથી શ્રી આદિનાથના જયઘોષ સાથે આજે સવારે 4 વાગે પાલિતાણા તળેટીથી પ્રારંભ થયો છે. આ 6 ગાંવની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલિતાણા ગિરિવર 6 ગાંવની યાત્રામાં જોડાયા છે. ભક્તિભાવ અને હર્ષોલ્લાસના ઉછળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના મોટા સૌને જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાચલ, જય પાલિતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા કરતા જોવાનો પણ અનેરો લાવો છે. જ્યાં કાંકરે કાંકરે અનંત આત્માનો પોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગિરિરાજ શેત્રુંજયની 6 ગાંવની યાત્રાનો આજે વહેલી સવારે પાલિતાણા જય તળેટીથી જય જય આદિનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો છે. આજના દિવસે શેત્રુંજય ગિરિરાજ પર્વત પર કૃષ્ણના 2 પુત્રો પદ્મન અને શાંભુગન ગરોડો મુનિઓ સાથે આજના દિવસે અહીં મોક્ષને પામ્યા હતા. ત્યારે જૈન ધર્મમાં આજની 6 આગાઉની યાત્રા કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ છે એવી માન્યતા હોય. આજે હજારો લોકો 6 ગાંવની યાત્રા કરી ધન્યતા અનુભવે છે. આજની આ 6 ગાંવની યાત્રામાં આજે દેશભર ઉપરાંત વિદેશમાંથી 80 થી 90 હજાર લોકો શ્રાવક શ્રાવિકાઓ સાધુ ભવંતો સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યામાં જોડાયા છે. તેમજ સિદ્ધિવડ ખાતે પાલમાં 1 લાખ કરતાં વધુ યાત્રિકો અને સ્થાનિકો આવ્યા છે. છ ગાંવની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઈ ગિરિરાજ ઉપર શ્રી આદિશ્વર દાદાની મોટી ટ્રકમાં દર્શન કરીને રામપુરની બહાર નીકળી દેવકિષ્ટી નંદનની દેરી આવે છે. ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે, ચૈત્ય વંદન કરે છે, પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલ્ખાજળ આવે છે. ત્યાં ડેરીમાં શ્રી આદિશ્વર ભગવાનના પગલા છે, ત્યાં ચૈત્ય વંદન કરે છે. પૂર્વકાળે અહીં દાદાનું નન્હણ આવતું હશે તેવી કલ્પના છે. ત્યાંથી આગળ શ્રી અંજની સાથીનાથની ડેરી આવે છે, ત્યાં દર્શન ચૈત્ય વંદન કરે. બાજુમાં ચિલ્લણ ચંદન તલાવડી આવે છે, ત્યાં બેઠા સૂતા કે ઊભા 9 કે 11 લોગસનો કાઉસલ્લક સરકારવામાં આવે છે. ત્યાંથી આગળ ચાલતા ભાડવનના ડુંગર ઉપર જાય છે, ત્યાં શાંબ પ્રદ્યુમનની ડેરી આવે છે. શાંબ પ્રદ્યુમન એ કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. તે 3.5 કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અંચન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસ 6 ગાંવની યાત્રા કરવાનો મહિમા દિવસ છે. ત્યાં ચૈત્ય વંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે, એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધિવડ આગળ આવે છે. ત્યારે ડેરીમાં દાદા આદિશ્વર ભગવાનના પગલા છે, ત્યાં દર્શન ચૈત્ય વંદન કરીને પછી પાલમાં જાય છે. શાંતિ પર યાત્રા કા મહત્વ ક્યા હૈ? યાત્રા નું મહત્વ શું છે? આજની યાત્રા તમને કેવી સારી? કેટલા વાગે શરૂ કરી હતી આજની યાત્રા તમે? 5 વાગે. એ મહિમા છે, એ ખૂબ જ
પાલમાં દરેક યાત્રિકોની દૂધ પાણીથી જમણા પગનો અંગૂઠો ધોઈ કુમકુમનું તિલક કરી શંખ પૂજન કરવામાં આવે છે, જ્યાં છન્નું પાલની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં તેમજ ફ્રૂટથી શરૂ કરીને અનેક વાનગીઓમાં પીરસવામાં આવે છે. અહીં તપસ્વીઓ માટે એકાસણા બિયાસણા આયંબિલની વ્યવસ્થા તેમજ ચિત્રુંચય પર્વતથી આગપુર પાલી સુધી ઠેર ઠેર ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકોને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તેમજ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે 108 ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. પાલમાં ખોવાયેલ કે ગુમ થયેલ વ્યક્તિઓ માટે સતત એલાઉન્સ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ રીતે 6 ગામની યાત્રા પૂરી થાય છે. 6 ગામની પ્રદક્ષિણાનો રસ્તો અતિ કઠિન છે, પણ એક વખત યાત્રા કરી હોય તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું લાગે છે.